હેલો ફ્રેન્ડ્સ હું છું અંકિત ને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટ આજે આપણે ધોરણ આઠ અંગ્રેજીમાં યુનિટ એક ક્યુ ફોર ક્વેશ્ચન્સ એના વિશે અભ્યાસ કરવાનો છે તો જોઈએ સૌપ્રથમ એક્ટિવિટી એક હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોઇટ સુનિતા વિલિયમ્સ ફેમસ એટલે પ્રખ્યાત અને એસ્ટ્રોનોઇટ એટલે અવકાશશાસ્ત્રી તો અહીંયા પ્રખ્યાત અવકાશશાસ્ત્રી સુનિતા વિલિયમ્સનું કાલ્પનિક ઇન્ટરવ્યુ લીધેલું છે લિસન ટુ યોર ટીચર કે તમારા શિક્ષક પાસેથી સાંભળો રીડ ઇટ તે વાંચો અને વર્ક ઇન પેરિસ એન્ડ ડ્રેમેટાઇઝ ઇટ એટલે કે વર્ક ઇન પેરિસ એટલે કે પેરિસમાં કામ કરે છે એવું કંઈક નાટક રજૂ કરો તો જોઈએ આપણે સૌ કે શું છે ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ ચાલુ થાય એ પહેલાં અમુક અઘરા શબ્દોની આપણે માહિતી મેળવી લઈએ તો પહેલાં વહેલાં છે વેલકમ વેલકમ એટલે સ્વાગત પી આર ઓ જી આર એ ડબ્લ્યુ એમ ઇ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ વેર એટલે ક્યાં વર્ક એટલે કામ બી ઓ આર એન બોર્ન એટલે જન્મ ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ અને ગ્રેજ્યુએશન જી આર એ ડીુએ ઓ એન ગ્રેજ્યુએશન એટલે સ્નાતક એટલે કે કોલેજ પૂર્ણ કરેલી હોય એને આપણે ગ્રેજ્યુએટ કહીએ એટલે કે સ્નાતક હવે શરૂઆત કરીએ ઇન્ટરવ્યુ પર પૂછે છે હેલો મિસ સુનિતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે સુનિતા વિલિયમ્સે હેલો નાઇસ મીટિંગ યુ સુનિતા વિલિયમ્સે કહ્યું કે હેલો તમને મળીને આનંદ થયો ઇન્ટરવ્યુઅર વેર યુ વર્ક એટલે ઇન્ટરવ્યુઅરે ઇન્ટરવ્યુઅરે કહ્યું વેર એટલે ક્યાં અને વર્ક એટલે કામ કે તમે ક્યાં કામ કરો છો સુનિતા વિલિયમ્સે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટલે એને કીધું કે ભાઈ નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે ફ્લાઇટ એટલે ઉડ્ડયન ને એન્જિનિયર એટલે એન્જિનિયર એટલે આપણે એને ફ્લાઇટ એન્જિનિયર જ કહેશું અથવા તો ઉડ્ડયન ઇજનેર એવું કહી શકાય એનું શુદ્ધ ગુજરાતી કરવું હોય તો ત્યારબાદ ઇન્ટરવ્યુઅર સેટ વેર વેર યુ બોર્ન બોર્ન એટલે જન્મ કે તમારો જન્મ ક્યાં થયો છે ક્યાં થયો હતો સુનિતા વિલિયમ સે ઓહિયો કે માં એનો જન્મ થયો હતો ઇન્ટરવ્યુઅર સહેજ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ કે તમારી જન્મ તારીખ શું છે સુનિતા વિલિયમ્સ છે નાઇન્ટીન સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સ્ટી ફાઈવ એટલે સુનીતા વિલિયમ્સે કહ્યું કે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પાસાઠ ઇન્ટરવ્યુઅર વેર ડી વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ કે તમે ક્યાંથી તમારું સ્નાતક પૂર્ણ કર્યું એટલે કે તમે ગ્રેજ્યુએટ કઈ જગ્યાએથી થયા હતા તો સુનીતા વિલિયમ્સ છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે મેં મારું સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂર્ણ કરેલું છે હવે આના અમુક અઘરા શબ્દો જોઈ લઈએ તો સ્પેશિયલ એટલે ખાસ આઇટમ એટલે વસ્તુઓ બ્રિંગ બી આર આઈ એનજી બ્રિંગ એટલે લઈ જવું આઈડોલ એટલે મૂર્તિ રાઇટન એટલે લખેલો રાઇટનું ભૂતકાળનું રૂપ છે ઇન્સ્પાઈડ એટલે પ્રેરણા ઓરિજન એટલે મૂળ અને ઇન્ફેક્ટ એટલે હકીકતમાં હવે આપણે આગળ શરૂઆત કરીએ ઇન્ટરવ્યુઅર સેજ વિથ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ સ્પેશિયલ આઇટમ એટલે ખાસ વસ્તુ ડીડ યુ બ્રિંગ એટલે કે તમે સાથે લઈ ગયા હતા ક્યાં તો કે યુ ઇન ધ ધેસ ફર્સ્ટ ટાઈમ કે તમે આકાશમાં અવકાશમાં જ્યારે પહેલી વખત ગયા ત્યારે તમે કઈ ખાસ વસ્તુ સાથે લઈ ગયા હતા સુનિતા વિલિયમ્સે ધગવદ્ ગીતા અ સ્મોલ આઈડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રાઇટન ઇન હિન્દી બાય માય ફાધર એટલે સુનિતા વિલિયમ્સે કહ્યું કે એક ભગવદ્ ગીતા બીજું તો કે કે ભાઈ એક ગણેશની નાની મૂર્તિ અને લેટર રાઇટન ઇન હિન્દી એટલે કે હિન્દીમાં લખેલો પત્ર બાય માય ફાધર એટલે કે મારા પિતા દ્વારા એટલે મારા પિતા દ્વારા હિન્દીમાં લખેલો પત્ર આટલી વસ્તુ એ સાથે લઈ ગયા હતા ઇન્ટરવ્યુઅર સેડ વુ ઇન્સ્પાયડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક કે તમે કેની પાસેથી પ્રેરણા મેળવી છે તો કે તો કે કે યોર લાઈફ ઇન વર્ક એટલે કે તમારા જીવનમાં અને કામમાં તમે કેની પાસેથી પ્રેરણા મેળવી છે સુનિતા મહાત્મા ગાંધી સુનિતા વિલિયમ્સે કહ્યું કે મહાત્મા ગાંધી પાસેથી મેં પ્રેરણા મેળવેલી છે ઇન્ટરવ્યુઅર સેજ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજન ઓરિજન એટલે મૂળ કે તમે મૂળ કયા દેશના છો સુનિતા વિલિયમ્સે જ ઇન્ડિયા સુનિતા વિલિયમ્સે કહ્યું ઇન્ડિયા ઇનફેક્ટ ઇનફેક્ટ એટલે હકીકતમાં માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત કે મારા પિતા દીપક પંડ્યા મૂળ ગુજરાતના છે તો આ એનું ઇન્ટરવ્યુ હતું આ અમુક અમુક સ્પેલિંગ છે જે તમારે યાદ રાખવાના છે જેથી કરીને આપણે આગળ જતા પ્રશ્નોમાં સરળતા રહે હવે આપણે આગળ વધીએ તો એક્ટિવિટી ટુ એ રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એટલે કે નીચેના વાક્યો સરખાએ વાંચો રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક રાઈટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ દેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ એટલે કે આપેલા વાક્યોમાં જે જે પ્રશ્નોમાં જવાબ મળતો હોય તેની સામે ખરું કરો દાખલા તરીકે અહીંયા આપણને એક વાક્ય આપેલું છે હવે આપણે નીચે ત્રણ પ્રશ્નો આપેલા છે હવે પ્રશ્નોનો જવાબ ઉપરના વાક્યમાં આવતો હોય તો એની સામે ખરું કરવાનું છે તો આપણે શરૂઆત કરીએ એ પેલા અમુક વાક્ય તો સ્ટે એટલે રહેવું સ્પેસ એટલે અવકાશ હાઉ મેની એટલે કેટલા ડેવલપ એટલે વિકાસ થવો અને રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક દ્રષ્ટિકોણ એનું હમણાં આગળ આવશે તો પહેલું વહેલું વાક્ય છે સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન ધ સ્પેસ ફોર થર્ટી સિક્સ ડેઝ એટલે કે સુનીતા વિલિયમ્સ એ અવકાશમાં છત્રીસ દિવસ રહ્યા હતા આ વાક્ય છે હવે નીચેના પ્રશ્નો છે એનો જવાબ આમાં આવવો જોઈએ પહેલું એલું વેર ડીડ સી સ્ટે કે તેણી ક્યાં રહી હતી તો 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 ક્યાં કે સ્પેસમાં ઉપરનામાં આપણે જવાબ આવે જ છે તો જોઈએ પેલું વાક્ય તો એમાં ખરું આવશે બીજું વાક્ય વુ સ્ટે ઇન ધ સ્પેસ કે અવકાશમાં કોણ રહ્યું હતું તો કે સુનીતા વિલિયમ્સ એ પણ જો અહીંયા આપણને જવાબમાં આપેલું જ છે અને પહેલાનો જવાબ છે ક્યાં રહી હતી તો કે ભાઈ સ્પેસમાં તો બીજું વાક્ય આપણે જોઈએ તો બીજા વાક્યમાં પણ ખરું જ આવશે ત્રીજું ફોર હાઉ મેની ડેઝ સી સ્ટે ઇન ધ સ્પેસ હાઉ મેની એટલે કેટલા તેની અવકાશમાં કેટલા દિવસ રહી હતી તો કેટલા દિવસ રહી હતી તો કે આપણે છે જ જવાબ છત્રીસ દિવસ તો ઈ વિધાન પણ આગળ શું કરવાનું આવશે ખરું કરવાનું આવશે ત્યારબાદ બીજું વાક્ય ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ડેવલપ એટલે વિકાસ થવો ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ ગ્રીસમાં ધાર્મિક દ્રષ્ટિકોણ માટે થિયેટર વિકસાવવામાં આવ્યું હતું હવે પહેલું પહેલું વાક્ય છે વોટ ઇઝ ડેવલપ ઇન ગ્રીસ કે ગ્રીસમાં શું વિકસાવવામાં આવ્યું હતું તો કે ભાઈ થિયેટર તો એમાં જવાબમાં આવશે જવાબ પ્રશ્ન મળી રહે છે વાક્યની અંદર એનો જવાબ મળી રહે છે એટલે આવશે ખરું વાય વોઝ ધ થિયેટર ડેવલપ કે થિયેટર શા માટે વિકસાવવામાં આવ્યું હતું તો કે ભાઈ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક દ્રષ્ટિકોણ માટે વિકસાવવામાં આવ્યું હતું વેર ડી ફર્સ્ટ થિયેટર ડેવલપ વેર એટલે ક્યાં કે પેલું થિયેટર ક્યાં વિકસાવવામાં આવ્યું હતું તો આપણને ખબર છે ગ્રીસમાં તો એમાં પણ આવશે ખરું આ રીતે મિત્રો આપણે આગળના બધા પ્રશ્નો સોલ્યુશન કરવાનું છે એના પછીનું વાક્ય એ પેલા સ્પેલિંગ જોઈ લઈએ ન્યૂઝપેપર એટલે છાપવું એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત એટલે દેખાવું અથવા તો છાપવું બોર્ન એટલે જન્મ શરૂઆત કરીએ ત્રીજું વાક્ય ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ એ લંડન ન્યૂઝપેપર ઇન સિક્સટીન ટ્વેન્ટી ફાઈ એડવર્ટાઈઝમેન્ટ એટલે જાહેરાત અપિયર એટલે દેખાવું ઓન ધ બેક પેજ એટલે કે પાછળના પેજ ઉપર અને ક્યુ છાપવું તો કે ભાઈ લંડન ન્યૂઝપેપર ઇન સિક્સટીન ટ્વેન્ટી ફાઈવ એટલે સોળસો ને માં પેલી એડવર્ટાઇઝમેન્ટ લંડન ન્યૂઝપેપરમાં પાછળના પેજ ઉપર છપાણી હતી હવે પેલું વાક્ય વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર કે

વેર ડીડ ડીઝમેન્ટ એપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર કે વેર એટલે ક્યાં તો કે ભાઈ લંડન ન્યૂઝ પેપરમાં જાહેરાત ક્યાં છપાણી હતી તો આપણને ખબર છે ક્યાં છપાણી હતી ઓન ધ બેક પેજ એટલે કે છેલ્લા પેજ ઉપર પેલી જાહેરાત છપાણી હતી તેનો જવાબ આપણને મળી રહે છે તો એમાં કરવાનું આવશે રાઈટ ચોથું વાક્ય કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા કે કિરણ બેદી ભારતના પહેલા સ્ત્રી આઈપીએસ ઓફિસર હતા કે આઈપીએસ ઓફિસર છે વુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા વુ એટલે કોણ કોણ છે તો કે ભાઈ કિરણ બેદી તો એમાં જવાબ મળે છે તો ખરું વોટ ઇઝ કિરણ બેદી કિરણ બેદી શું છે તો કિરણ બેદી આઈપીએસ ઓફિસર છે તો એમાં પણ ખરું મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન સેકન્ડ ઓક્ટોમ્બર એટીન સિક્સટી નાઇન કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો પણ ક્યારે તો બીજી ઓક્ટોમ્બર અઢારસો ને માં તો પેલું વાક્ય લઈએ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી કે મહાત્મા ગાંધી દિલ્હી શા માટે ગયા હવે દિલ્હીનો ઉલ્લેખ અહીંયા કરેલો જ નથી એટલે વાક્યમાં કરવાનું રહેશે નહીં એમાં આપણે ખોટું કરવાની નથી આપણે સૂચના કીધી કે ભાઈ જેમાં જવાબ મળી જતો હોય એમાં આગળ ખરું કરવાનું છે બીજું વાક્ય વેર વોઝ મહાત્મા ગાંધી બોર કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો તો કે ક્યાં થયો હતો તો કે પોરબંદરમાં તો એમાં આવશે ખરું વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે તો કે સેકન્ડ ઓક્ટોમ્બર એટી સિક્સટી નાઇન તો એમાં પણ આવશે ખરું ત્યારબાદ આપણે આગળ વધીએ જો મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે હવે આપણે શરૂઆત એક્ટિવિટી ટુ બી ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડર વર્ડ્સ એઝ એન આન્સર એટલે કે એવા પ્રશ્ન બનાવવો કે જેનો જવાબ નીચે આપેલ વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે હવે અહીંયા એક વાક્ય આપેલું છે એની નીચે લીટી કરેલી છે હવે આપણે એવો પ્રશ્ન બનાવવાનો કે એનો જવાબ છે ને લીટી કરેલો હોય એ આવે તો એક્ઝામ્પલ તરીકે એક આપેલું છે કે સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો અહીંયા બે લી બેની નીચે લીટી કરેલી છે એક અહીંયા સુનિતાની નીચે અને બીજું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો આપણે પહેલું વેલું એવું વાક્ય બનાવ્યું કે હું ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે કોને ત્યાંથી ગ્રેજ્યુએટ થયા હતા કોણ થયું હતું તો કે સુનિતા જોજો એનો જવાબ આવ્યો સુનિતા અને બીજું વેર ડીટ સુનિતા ગ્રેજ્યુએટ કે સુનિતા ક્યાંથી ગ્રેજ્યુએટ થઈ હતી તો કે ભાઈ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે તો પહેલાં પહેલાં તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે વુ એટલે કોણ વોટ એટલે શું વેર એટલે ક્યાં વેન એટલે ક્યારે આટલી વસ્તુની આપણને ખબર હોય એટલે આપણે સરળતાથી પ્રશ્નો બનાવી શકશું શરૂઆત કરીએ પેલું વાક્ય માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન કે મારા મિત્રએ અમિતના ગામડાની મુલાકાત લીધી હતી ક્યારે તો કે ભાઈ લાસ્ટ વેકેશનમાં એટલે મારા મિત્રએ લાસ્ટ વેકેશનમાં અમિતના ગામડાની મુલાકાત લીધી હતી પેલું વેલું લીટી છે માય ફ્રેન્ડ્સ તો આપણે પહેલાં વેલા વાક્ય બનાવીએ

છેલ્લા વેકેશનમાં મારા મિત્રએ શેની મુલાકાત લીધી હતી તો કે ભાઈ અમિત્સ વિલેજની એટલે કે અમિતના ગામડાની મુલાકાત લીધી હતી અને ત્રીજું વાક્ય વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ વેન એટલે ક્યારે કે ભાઈ અમિત્સ વિલેજ એટલે કે અમિતના ગામડાની મુલાકાત ક્યારે લીધી હતી મારા મિત્રએ અમિતના ગામડાની મુલાકાત ક્યારે લીધી હતી તો કે લાસ્ટ વેકેશનમાં ત્યારબાદ બીજું કનૈયાલાલ મુનશી કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન નાઇન્ટીન કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ઓગણીસો ને સોળમાં લખેલું હતું હવે પહેલાં વેલા તો કે ભાઈ હું રોટ પાટણની પ્રભુતા ઇન નાઇન્ટીન સિક્સટીન તો કે કોણે લખ્યું હતું તો કે ભાઈ કનૈયાલાલ મુનશીએ બીજું વાક્ય કે વોટ ડીટ કનૈયાલાલ મુનશીવ રાઇટ ઇન નાઇન્ટીન એટીન સિક્સ્થ કે કનૈયાલાલ ઓગણીસોને સોળમાં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું હતું તો કે ભાઈ પાટણની પ્રભુતા અને ત્રીજું વાક્ય વેન ડીટ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા કે કનૈયાલાલ મુનશીએ ક્યારે પાટણની પ્રભુતા લખ્યું હતું તો કે કે ભાઈ ઓગણીસો ને સોળમાં જુઓ નીચેના બે વાક્યમાં કાંઈ ફેર છે નહીં અહીંયા આપણે બીજા વાક્યની વાત કરીએ તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન નાઇન્ટીન એટી સિક્સ આ આપણો જવાબ આવે છે એટલે એટલું કાટ નાખવાનું વોટ ડીડ પછી કનૈયાલ મુનશી વોટનું રૂપ થઈ જશે ક્રિયાપદનું રૂપ રાઇટ થઈ જશે ઇન નાઇન્ટીન સિક્સટીન એટલે કે આ વસ્તુ આવશે અને ત્રીજા વાક્યની અંદર આપણો જવાબ આવે છે કે નાઇન્ટીન સિક્સટીન એટલે આ વાક્ય આપણે લેવાનું આવશે નહીં તો શું આવશે કનૈયાલાલ મુનશી

તો કે સુનીતા વિલિયમ્સનો તો એમાં સુનીતા વિલિયમ્સની જગ્યાએ હું લખવાનું બાકીનું બધું એમનેમ લખી નાખવાનું છે ત્યારબાદ બીજું વાક્ય કે વેન વોઝ સુનીતા વિલિયમ્સ બોર્ન સુનીતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો તેનો જવાબ આવે નાઇન્ટીન સપ્ટેમ્બર નાઇન્ટી અને ત્રીજું વાક્ય છે કે વેર વોઝ સુનીતા વિલિયમ્સ બોર્ન કે સુનીતા વિલિયમ્સનો જન્મ વેર એટલે ક્યાં ક્યાં થયો હતો તો કે ઓહિઓમાં થયો હતો એના પછીનું ચોથું વાક્ય મુન્ના મેઇડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ કે સવારમાં મુન્નાએ મેંગો જ્યુસ કોને બનાવ્યું તો કે ભાઈ મુન્નાએ અને પેલું વાક્ય વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ જો મુન્નાની જગ્યાએ હું લખી નાખવાનું બાકી બધું એમના છેલ્લે પ્રશ્ન છે ને કરવાનું ભૂલાય નહીં ત્યારબાદ મુન્નાએ શું બનાવ્યું તો કે વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ વોટ ડીડ પછી મુન્ના પછી મેડનું બની ગયું મેક અને મેંગો જ્યુસ આપણો જવાબ આવે છે એટલે ત્યાં આવશે ઇન ધ મોર્નિંગ અને મુનાએ આ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું તો કે ડીડ મુના મેક મેંગો જ્યુસ એટલે કે મુન્નાએ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું તો કે સવારમાં ત્યારબાદ પાંચમું વિધાન માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ જો અહીંયા એક ભૂલ છે એટેન્ડ એટલે કે ક્રિયાપદનો રૂપ છે તો એ ક્રિયાપદનું રૂપનું ક્યાંય જવાબ આવે નહીં તો અહીંયા બાય મિસ્ટેક શું છે કેની નીચે લીટો હોવો જોઈએ તો સ્પેશિયલ ક્લાસીસની નીચે લીટો હોવો જોઈએ એટેન્ડેડની જગ્યાએ સ્પેશિયલ ક્લાસીસની નીચે લીટો હોય હવે પેલું વહેલું તો કે કે ભાઈ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ એટલે કે માયાએ ઇંગ્લિશ શીખવા માટે ખાસ ક્લાસ ક્લાસ એટલે કે વર્ગ ખાસ વર્ગ જોઈન્ટ કર્યા એટેન્ડ એટલે જોઈન્ટ થવું તો પેલા વેલા કોને આવા ક્લાસ જોઈન કર્યા હતા તો કે ભાઈ માયાએ તો હુ એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ ત્યારબાદ માયાએ શું કર્યું હતું વોટ ડિડ માયા એટેન્ડ ધ લર્ન ઇંગ્લિશ એટલે કે માયાએ ઇંગ્લિશ શીખવા માટે શું કર્યું તો કે ભાઈ એને સ્પેશિયલ ક્લાસ જોઈન કર્યા અને વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ માયા એ સ્પેશિયલ ક્લાસ શા માટે જોઈન કર્યા વાય એટલે શા માટે શા માટે જોઈન કર્યા તો કે ભાઈ લર્ન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ શીખવા માટે મિત્રો અહીંયા આપણે પ્રવૃત્તિ એક અને બે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવી પ્રવૃત્તિ સાથે ફરીથી મળશું આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈપણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો